આપણા બુઝુર્ગો અને ભાઈઓ અને બહેનો જેઓ ગયા વર્ષે આપણી સાથે હતા આજે પોતાની કબરમાં સુતા છે, ચાલો આજે તેઓને આપણે યાદ કરી એક સૂરે ફાતિહા પડી અને હજીઓ મોકલી આપે. અલ ફાતિહા. ما شاء الله لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين، سيد المرسلين، حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبو القاسم محمد. والصلاة والسلام على وصيه ووزيره وابن عمه ووارث علمه علم الأولين والآخرين، أسد الله الغالب مطلوب كل طالب، إمام المشارق والمغارب، علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. صلى الله عليهما وآلهما الطيبين الطاهرين المعصومين، واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه المجيد، بسم الله الرحمن الرحيم: اليوم يئس الذين كفروا من دينكم فلا تخشوهم واخشوني، اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. آمنا بالله، صدق الله العلي العظيم. બુઝુર્ગો ભાઈઓ તથા બહેનો, અસલામુ અલૈકુમ જમીઅન વ રહમતુલ્લાહી વ બરકાતુહ. સૌથી પ્રથમ આ મોકો ગનીમત સમજી અને તમારા વતી અને મારા વતી આપણા ઇમામે ઝમાના ઇમામ સાહેબ ઝમાન અજલલ્લાહુ ફરજહુ શરીફ ખુશીના મોકા પર, આ ગદીરના અવસર પર તેઓને આપણે મુબારકી પાઠવે, સાથે સાથે હું તમોને મારા બુઝુર્ગો ભાઈઓ અને બહેનો બધાને મારા તરફથી અમારી ફેમિલી તરફથી તમોને મુબારકી પાઠવું છું અને ખુદાવંદે તઆલા પાસે દુઆ કરું છું
કે આ મુબારક રાત ના વાસ્તા મૌલાએ કાયનાત અલી બિન અબી તાલિબ અલૈહિસ્સલામ ના વાસ્તા ખુદાવંદ તઆલા તમારી બધી હાજતો અને તમન્નાઓને પૂરી ફરમાવે. જેટલા પણ મુમિનીન અને મુમિનાત બીમાર છે ખુદાવંદ તઆલા તેઓને શિફાએ આજિલ અને સહતે કામિલ અતા ફરમાવે. એક સલાવત પડશો. એક માણસ કે જેનું નામ હતું ફુરાત બિન અહનફ, આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલાવાતુલ્લાહ વ સલામુહુ અલયહી પાસે આવ્યો અને તેણે કહ્યું, મૌલા ઈદુલ ફિત્ર, ઈદુલ અલ્હા, જુમાનો દિવસ, ને અમુક હદીસ ની અંદર છે કે અરાફાત નો દિવસ. ફક્ત આપણી જાણ માટે કે હજ જે છે એ અરાફાત છે. અરાફાત ના મેદાનમાં જયારે બધા હાજીઓ ભેગા થાય એ હકીકતમાં હજ છે. તો અરાફાત નો દિવસ એ ઈદ નો દિવસ છે. તો એ કહે છે કે મૌલા આ દિવસો સિવાય બીજા કોઈ ઈદ ના દિવસો છે? તો ઇમામે કહ્યું, ના છે. અફઝલુહા વ અઅઝમુહા, આ બધા દિવસો કરતા તે અફઝલ પણ છે અને મહાન પણ છે. તો તેને કહ્યું, મૌલા કયો દિવસ છે? તો ઇમામે કહ્યું કે 18મી ઝિલહજ. ત્યારબાદ ઇમામે કહ્યું, સાંભળ, અગાઉ જ્યારે પૈગંબરો પોતાના વસીને ચૂંટતા હતા, વસીની નિમણૂક કરતા હતા, તો તે વખતે ઈ દિવસને ઈદનો દિવસ માનતા હતા. છતાં ઇમામ કહે છે, અગાઉના નબીઓ બની ઇસરાઈલ અને બીજા અંબિયાઓ જ્યારે પોતાના વસીઓની નિમણૂક કરતા હતા તો ઈ દિવસ ઈદનો દિવસ હતો. તેવી જ રીતે 18મી ઝિલહજના પૈગંબરે ઇસ્લામે એનો વસી નિમણૂક કર્યો અને તે હતા મૌલાએ કાયનાત અલી બિન અબી તાલિબ સલાવાતુલ્લાહ વ સલામુહુ અલયહી. તેઓની નિમણૂક થઈ અને તેઓ પૈગંબરના જાનશીન બન્યા. તો તે વખતે ફુરાતે સવાલ કર્યો કે મૌલા, તો ઈ દિવસે અમે કેવી રીતે પાડવું જોઈએ? કેવી રીતે ઈ દિવસ અમને પસાર કરવું જોઈએ? તો ઇમામે જવાબની અંદર કહ્યું કે તમો એ દિવસને ઇબાદતની અંદર, અલ્લાહના ઝિક્રની અંદર પસાર કરતા રહ્યો, દિલની અંદર ખુશી પૈદા કરો અને એ દિવસે તમે રોજો રાખવાની કોશિશ કરો. બહાર દેવામાં આવ્યું છે 18મી, ઘણી હદીસો છે. એક હદીસ એ છે કે જે માણસ ગદીરના દિવસે રોજો રાખે તો એને એટલો સવાબ મળે છે. આ હદીસના શબ્દો છે, એટલો સવાબ મળે છે જેટલા દિવસોથી ખુદાવંદે તઆલાએ ખિલકત દુનિયાને પૈદા કરી અને આખરત સુધી જેટલા પણ દિવસો છે એ બધા દિવસોનો રોજાનો સવાબ મળે છે. ગદીરના દિવસે રોજો રાખો. બીજી હદીસ ની અંદર છે કે 60 વર્ષના રોજાનો સવાબ મળે છે એ માણસ ઈદના દિવસે રોજો, આ ઈદે ગદીરના દિવસે રોજો રાખે. ફેર તમે જોયા કે ઈદુલ ફિત્ર અને ઈદુલ અલ્હાના દિવસે રોજો રાખવો હરામ છે. આ ઈદની મહત્વ છે કે આ દિવસે એટલે ઈદે ગદીરના દિવસે રોજો રાખવો મુસ્તહબ. આમાંથી આપણને ખબર પડી જાય છે આ ઈદ એ ઈદ છે કે જેના માટે, અને મેં બે ફેરે રવિવારના સવારના અને રવિવારના સાંજના આ બયાન કર્યું. ઘણા ભાઈઓ ન હતા, બહેનો ન હતા. હું હદીસ ફરીથી બયાન કરું છું ફક્ત મહત્વ સમજાવવા માટે
કે એક યહૂદી બીજા ખલીફા પાસે આવ્યો અને એને કહ્યું કે કુરાનની અંદર જે આ આયત છે અલયૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલયકુમ નિઅમતી વ રદીતુ લકુમ અલઇસ્લામ દીના. અગર આ આયત તૌરેતમાં હોત તો એ દિવસ અલયૌમ, એ દિવસ અમે ઈદનો દિવસ પાડ્યા હોત. યહૂદી કે છે, મતલબ એ છે કે યહૂદી પણ સમજી ગયો કે આ આયત જ્યારે ઉતરી તો ઇસ્લામને કેટલી કામયાબી મળી, અને જ્યારે ખુદાવંદ તઆલા કે મેં મારું દીન એટલે કે ઇસ્લામ જે છે એ પૂરું કર્યું, કમ્પ્લીટ કરી નાખ્યું, અને એને મુકમ્મલ કરી પરફેક્ટ કરી નાખ્યું, અને એ દીનને કબૂલ કર્યો, એનાથી રાજી થયા ખુદા, રાજી થયો ખુદા, તો એ બતાડી આપે છે કે આ દિવસ કેટલો મહત્વનો દિવસ છે. આ ગદીરના બારામાં ઘણા સવાલો પૈદા થશે, એમાંથી એક સવાલ એ પૈદા થાય છે, નવજવાન ભાઈઓ અને બહેનો ઘણી વખતે સવાલ કરતા હશે કે અગર આ દીન એટલો મહત્વનો છે અને અગર આ હદીસ આ બનાવ બન્યો તો આપણા ભાઈઓ એહલે સુન્નત વલ જમાઅત વાળા શા માટે આ ઈદને નથી પાડતા? હું શું જવાબ દઉં તેઓને? કદાચ હું એમ એને કહી દઉં, એ જવાનને કહી દઉં કે જ્યારે શિયાઓ પણ નથી માનતા ઈદે ગદીરની અંદર, તો તમે શા માટે ઓલાકત પૂછો? બુઝુર્ગો ભાઈઓ બહેનો, આજે તમે હાજર થયા છો, તમે ઇબાદતની અંદર ભાગ લઈ રહ્યા છો અત્યારે, કારણ કે કહેવામાં આવે છે, પયગંબર ઇસ્લામે કહ્યું છે, ઇમામ અલી અલી ઇસ્લામનો ઝિક્ર ઇબાદત છે, અને જ્યાં જ્યાં પણ તમે ઇમામ અલી અલી ઇસ્લામનું નામ લ્યો ત્યાં ઇમામ અલી અલી ઇસ્લામનું નામ નથી લેતા તમે, તમે હકીકતની અંદર ઇબાદત કરી રહ્યા છો. આ ઇબાદત છે, તમે ભાગ લઈ રહ્યા છો. પણ આજે આપણે કોશિશ એ કરે કે આ દિવસની મહત્વ, અને આ દિવસ એક આમ દિવસ નથી, કાલે તમારે ત્યાં આ દિવસ આવશે, મતલબ કે કાલની સવાર જ્યારે આવશે તો તે વખતે હું માનું છું કે પહેલી ચીજ તમે જ્યારે ખાટલામાંથી નીકળો તો જઈને ખુદાનો શુક્ર અદા કરો, ખુદાએ તે મને જિંદા રાખ્યો તાકે આ દિવસ હું જોઈ શકું. બે વર્ષ પહેલાની વાત કરું છું, આ ગદીરનો પૈગામ કેવી રીતે પહોંચાડવો, બે વર્ષ પહેલાની હું તમને વાત કરું છું કે હું એક કોર્સમાં ભાગ લેતો હતો, અને ત્યાં કોર્સની અંદર જેટલા પણ ભાગ લેતા હતા તે બધા ગેર મુસલમાનો હતા. ગદીરનો દિવસ હતો, હું સમજ્યો કે આ દિવસ એ છે કે એ લોકોને કંઈક તોહફો આપો, ભલે નાની સરખી ચીજ પણ તોહફો. તો અમુક પેન્સ હતી, સ્ટેલો હતી, એ લઈ અને તેઓને મેં આપી. તો એ લોકોએ પૂછા કર્યું કેની ખુશીમાં, તો મેં લોકોને સમજાવ્યું આજે અમારે ત્યાં આ ખુશીનો દિવસ છે, અને હું ચાહું છું કે તમારી સાથે આ ખુશી, તમે પણ આ ખુશીમાં ભાગ લ્યો. તો આ ખુશી કઈ છે? ત્યારે મેં સમજાવ્યું કે તમે જાણો છો કે મુસલમાનોની અંદર બે ફિરકાઓ છે, એક સુન્ની છે, એક શિયા છે. અમે શિયા છે, અમે શિયા એના માટે છે કારણ કે અમે માને છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલા જાનશીન છે પૈગંબરના, અને આજનો દિવસ છે કે જ્યારે પૈગંબરે ઇમામ અલી અલૈહિસ્સલામને અલલ એલાન માણસોની સામે કહી આપ્યું કે મારા પછી તમારો મૌલા અલી બિન અબી તાલિબ છે. કદાચ કોઈ કહેશે પણ એ તો મુસલમાન ન બન્યા, આપણે વેપારી છે ને, માફ કરજો, વેપારી શું ચાહે, 2 યુરો નાખે તો 20 યુરો જલ્દી ખપે એને, આ વેપારી.
આપણે એમ કહે છે કે જેટલા પૈસા આપણે તબલીગમાં રાખીએ કેટલા મુસલમાન થાય છે? કોઈ મુસલમાન નથી થતા. અરે ખુદાવંદે તાલા છે હિદાયત કરવા વાળો, એ ચાહશે તો માણસો હિદાયત થશે, નહીં ચાહે તો માણસો હિદાયત નહીં થાય. તમારું કામ મારું તો કામ મૂકી દો. પૈગંબરને પણ કહેવામાં આવ્યું વમા અલયના ઇલ્લા અલ બલાગ, તમારું કામ છે ખાલી મેસેજ પહોંચાડવાનો. કોણ હિદાયત ઉપર આવે કોણ હિદાયત ઉપર ના આવે એ અલ્લાહના હાથમાં છે. આપણી કોશિશ કરવી જોઈએ જેવી તે આ ઝાકિરીન મેમ્બરો ઉપર બેસી અને તેઓ કોશિશ કરે છે, માણસોને સમજાવે છે અને એન્કરેજ કરે છે, ઉત્તેજન આપે છે, નમાઝ પઢવા આવો, આ કામ કરો, કુરાન પઢો, આવી રીતે કરો, નેક અમલ કરો, અમે ઉત્તેજન આપે છે. અગર કોઈકના દિલની અંદર ઉતરી ગયું અને એ અમલ કરશે તો એના ફાયદા માટે છે. હિદાયત કરવા વાળો ખુદાવંદે તઆલા છે, પણ એની અંદર એ કાને એમ સમજી શકશે કે મુસલમાનોની અંદર એક ફિરકો છે કે જે આવી રીતે માને છે, અને કદાચ બનવા જોગ છે કે એ લોકો જઈ અને કોશિશ કરશે કે વધારે જાણવું ઇસ્લામના બારામાં. બાકી રહ્યું અલ્લાહના હાથમાં, એ હિદાયત કરશે. સલવાત પડજો ભાઈઓ. તો સવાલ એ છે કે આપણા બીજા મુસલમાન ભાઈઓ શા માટે આ ઈદ નથી પાડતા? હું તમને ટૂંકની અંદર જવાબ આપું છું મારે નવજવાન ભાઈઓને બહેનોને સમજાવવા માટે. પહેલી વસ્તુ તમે જાણી લ્યો કે જે હદીસ મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલા, કે જે હદીસને હદીસે ગદીર કહેવામાં આવે છે, એ હદીસ બધી કિતાબોમાં મળશે, મુસલમાનોની કિતાબોમાં પણ મળશે, અહલે શિયાની કિતાબોમાં પણ તમને એ હદીસ મળશે. તો સવાલ એ છે કે અગર એ હદીસો તેઓની કિતાબોમાં મળે છે તો પછી શા માટે તેઓ કબૂલ નથી કરતા? તો એનો જવાબ એ છે કે તેઓ હદીસને કબૂલ કરે છે, પણ જ્યાં શબ્દ મૌલા આવે છે ત્યાં તેઓ ઇમામને ઇમામ નથી સમજતા, પણ તેઓ એમ કહે છે કે પૈગંબરે કહ્યું કે જેનો દોસ્ત હું છું એનો દોસ્ત અલી છે. તેઓને એવી રીતે સમજાવવામાં આવે છે. આ એક. બીજું, પૈગંબરની વફાત પછી બનુ ઉમૈયાના જમાનામાં અને બનુ અબ્બાસીનો અમુક જમાનાની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામનું નામ લેવું એક મોટો ગુનો હતો, એક મોટો જુર્મ હતો. માણસો ડરતા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામના માનવા વાળાઓ જે છે તેઓની ગવાહીઓ કબૂલ નથી થતી. તેઓને જે બૈતુલ માલમાંથી પૈસા મળતા હતા એ પૈસા પણ બંધ કરી નાખવામાં આવતો. તેઓ જેટલું બને એટલું તકલીફની અંદર રહે, એટલે હદ સુધી કે અમુક માણસો પછી કંટાળી જતા હતા અને કહેતા હતા અસ્તગફિરુલ્લાહ અલઅયાઝુ બિલ્લાહ, અમે અલી ઉપર લાનત કરે છે, મુઆવિયા તું સાચો ખલીફો છે, કારણ કે બૈતુલ માલમાંથી પૈસા મળે. આવા સંકટ વખતની અંદર, આવી તકલીફોની અંદર આ અહેલે બૈતના માનવા વાળાઓ રહેતા હતા, તો તેઓ માટે એ મોકો નહોતો કે તેઓ આ ગદીરનો મોકો મનાવી શકે. કમ્પેર કરો તમે, એક બાજુ આ ગદીર, બીજી બાજુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત. આજે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત ફક્ત શિયાઓ નથી કરતા, સુન્નીઓ પણ કરે છે, અને અરબઈનના મોકા પર તો ગેર મુસલમાનો પણ જાય છે. તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે છઠ્ઠા ઇમામના જમાનાથી અને ત્યારબાદ સાતમા ઇમામ, આઠમા ઇમામ, દસમા ઇમામ, આ બધા ઇમામના જમાનાની અંદર માણસોને ઉત્તેજન દેવામાં આવતું હતું જાઓ ઇમામની ઝિયારત કરવા. ઝિયારત એક સફર હતી, એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે. આપણે જે આજે આશુરાનો જે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે 10 દિવસ, એ ઇમામે હુસૈન અલ ઇસ્લામની શહાદત પછી તરત જ શરૂ નથી થયું.
એતો 12મા ઇમામની ગઈબતે કુબરાના જમાનામાં આ 10 દિવસ નો આ પ્રોગ્રામ થયો છે. 5મા ઇમામના જમાનામાં શિયાઓ તો ભેગા પણ નતા થઈ શકતા, એટલે હદ સુધી કે ઇમામ શિયાઓને કહેતા હતા કે આશુરના દિવસે બે બે ત્રણ ત્રણ જણા તમે ભેગા થઈ અને મારા દાદા ઇમામ હુસેનને યાદ કરો, અને જ્યારે વખત આવે અસરનો તો કરબલા તરફ ઉભા રહી અને કહો અસલામુ અલયક યા અબા અબ્દુલ્લા. એ જમાન આ તો જ્યારે ઈરાકની અંદર એ શિયાઓની હુકુમત થઈ અને ગઈબતે કુબરાની અંદર, તો તે વખતે પછી આ સિલસિલો 10 દિવસનો શરૂ થયો છે. અને કોશિશ પણ એટલી જ થઈ કે બાકી રાખે અને ગદીરનો જશનને અને ગદીરનો આ જે મોકો છે તે બધાને યાદ રહે. આપણા માટે જરૂરી છે કે આપણે આ મોકાને બાકી રાખીએ. ટૂંકની અંદર હું તમને સમજાવી આપ્યો કે કયા કારણો છે, ડિટેલની અંદર આપણે જઈ શકીએ છીએ, પણ અત્યારે એ મોકો નથી. ફક્ત મને આજના આ વખત ઉપર, એટલે કે આ જે મોકો છે જેની મહેફિલ માટે આપણે ભેગા થયા છે, ગદીરના બારામાં એક કે બે સવાલ તમારી સમક્ષ પેશ કરવા છે અને એનો જવાબ દેવો છે. છોકરાઓ છોકરાઓ જાણે છે ગદીરનો વાકેઓ, રાઈટ? અને હું તમને એના માટે કહું છું કે જ્યારે હું મદ્રેસામાં ભણાવતો હતો અને તેઓને શીખાડતો હતો તો તેઓ તે વખતે મને જવાબો આપતા હતા, તો મને સમજ પડી ગઈ કે તેઓને એટલીસ્ટ જે શું થયું ગદીરમાં તેઓને ખબર છે. પણ અત્યારે હું તમારી સમક્ષ પેશ કરું છું કે જ્યારે પૈગંબરે ઇસ્લામ પાછા વર્યા હજથી અને ગદીરના મોકા એટલે જે મકાન છે ત્યાં પહોંચ્યા છે, એની પહેલા આ આયત જે કહેવામાં આવે છે, યા અયુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલ ઇલૈક મિન રબ્બિક વ ઇન લમ તફઅલ ફમા રબલ્લગત રિસાલતા વલ્લાહુ યઅસિમુક મિનન નાસ. બીજી કોઈ આયત કુરાનની અંદર નહીં મળે જ્યારે ખુદાએ પૈગંબરને કહ્યું કે તમે નમાઝનો હુકમ કહો, તો તે વખતે ન કહ્યું વલ્લાહુ યઅસિમુક મિનન નાસ. જ્યારે રોઝાનો હુકમ આવ્યો તો તે વખતે ખુદાએ ન કહ્યું કે ખુદા તમને માણસોના શરથી બચાવશે. જ્યારે હજનો હુકમ થયો તે વખતે પણ ખુદાએ ન કહ્યું કે ખુદા તમને માણસોથી બચાવશે. આ એક મોકો છે ખાસ કે જ્યાં ખુદાવંદ તઆલા કહે છે, એ રસૂલ જે તમને પૈગામ દેવામાં આવ્યો છે એ પૈગામ માણસો સુધી પહોંચાડી દો, પહોંચાડી દો. આ આયત પહેલી ફેરે નથી ઉતરી. તફસીરની કિતાબમાં છે કે આ આયત પહેલે અરાફાતના મેદાનમાં ઉતરી હતી, ત્યાં પૈગંબરને કહેવામાં આવ્યું યા અયુહર રસૂલ બલ્લિગ મા ઉન્ઝિલ ઇલૈક મિન રબ્બિક, તમને એક ખાસ પૈગામ મળી ગયો છે, એ પૈગામ પહોંચાડી દો માણસોને. અરાફાતના મેદાનમાં પૈગંબર ન પહોંચાડ્યા. મીનાની અંદર 3 દિવસ હતા ત્યાં ફરીથી પૈગંબરને કહેવામાં આવ્યું, પૈગંબરે ત્યાં પહોંચાડ્યું નહીં. તમને મગજમાં આવતું હશે કે પૈગંબર અસ્તગફિરુલ્લાહ ખુદાનો હુકમ નતા માનતા, નહીં નહીં. પૈગંબર એ પોલિટિકલ સિચ્યુએશન જાણતા હતા કે આ પૈગામ એટલો એટલો અહમ મહત્વનો પણ મૂકી દો, એટલો સેન્સિટિવ છે કે જે માણસો આનાથી ઇસ્લામની વિરુદ્ધતા કરશે. ત્યારે જ્યારે પૈગંબર પહોંચે છે તો ખુદાવંદ તઆલા કહે છે વલ્લાહુ યઅસિમુક મિનન નાસ, ખુદા તમને માણસોથી બચાવશે. ભૂલજો, તમને એનું ડરવાનું નથી. સવાલ, પૈગંબર ડરતા હતા? પૈગંબર, તમને ખબર છે કે મૌલાએ કાયનાત કે જેને હૈદરે કર્રાર આપણે કહે છે, ને હકીકતમાં હૈદરે કર્રાર છે, એવો જ્યારે મેદાનમાં જતા હતા તો ઓલા દુશ્મનો પછવાડે જતા હતા,
અલી કોઈ દિવસ કદમ પછવાડે નથી લીધા. આગળ વધારે તો એક એક પગલો આગળ વધતા હતા. તમને ખબર છે કે માણસો ઇમામ અલી અલૈહિસ્સલામના નિશુજાઅતથી ડરતા હતા. મરહબ જ્યારે આવે છે ખૈબર ની અંદર, ત્યારે એને કહ્યું હતું ને કે મારી માએ કીધું હતું કે એની સાથે ન લડજે જેનું નામ હૈદર છે. ને અલીએ કહ્યું હતું મારી માએ મારું નામ હૈદર રાખ્યું છે. એ હૈદર એ કરનાર એ મૌલાએ કાયનાત કહે છે કે જ્યારે જંગ ની અંદર દુશ્મનોનો હુમલો થતો હતો અને ખાસ કરીને ઓહદના મેદાનમાં, તો અમે પૈગંબરની પછવાડે રહેતા હતા. પૈગંબર આગળ રહે અને ડિફેન્ડ કરતા હતા, પોતે બચાવતા હતા. પૈગંબર શુજા હતા. તો શું પૈગંબર ડરતા હતા? પૈગંબર સૌથી જમાન સૈયદુલ મુરસલીન ગણી લ્યો. 1,24,000 પૈગંબર, એ બધા પૈગંબર ના સરદાર મૌલાએ કાયનાત, સોરી ઇમામ પૈગંબર ઇસ્લામ સૌથી સરદાર. તો એનું ઇલ્મ કેટલું હશે? એના અખલાક કેવા? એ પૈગંબર ડરી ગયા. એ ડર ન હતો પૈગંબર ને, એ ડર ન હતો. પૈગંબર નો ડર એ હતો કે આ પૈગામ પહોંચાડવાથી માણસો ઇસ્લામ ને મૂકીને ચાલ્યા જશે. એ પૈગંબર ને ડર કે માણસો ઇસ્લામ ને મૂકીને ચાલ્યા જશે. એટલે ખુદાવંદે તાલાએ કહ્યું એની તું ગભરાહટમાં, એ ઈ ગભરાહટમાં ન રે. વલ્લાહુ યઅસિમુક મિનન નાસ. પૈગંબર ભેગા કર્યા બધાને, ભેગા કર્યા બાદ ખુતબો દીધો. ખુતબો દયા બાદ એક સવાલ કરી, અલસ્તુ ઔલા મિનકુમ બી અન્ફુસિકુમ, શું મને વધારે હક નથી તમારા ઉપર તમો તમારા કરતા? બધાએ આ રસૂલલ્લાહ બધાએ કહ્યું. તો તે વખતે રસૂલલ્લાહએ એક વખત લઈને શાંત ના બેસી ગયા. પૈગંબર પણ જાણતા હતા. આપણે ખબર છે જ્યારે મસ્જિદમાં એલાન થાય અને જ્યારે એલાન થતું હોય તો હું કદાચ ફોન ઉપર રમતો હોઈશ, ને એલાન ન સાંભળ્યું, બહાર નીકળું એટલે સેક્રેટરી સામે કીધું તમે તો એલાન નતા કર્યા, કારણ કે મારું ધ્યાન નતું ને ત્યારે. અગર મારું ધ્યાન હોત તો હું એમની પાસે ન ગયો. અને બીજું ચીજ તમે જાણી લો, પૈગંબરની આ સીરત હતી કે જ્યારે કોઈ પણ એ અહકામ પહોંચાડતા હતા, કોઈ પણ વસ્તુ માણસો સુધી પહોંચાડતા હતા, તો પૈગંબર 3 વખત કરતા હતા. 3 વખત બાદ પછી તેઓને યાદ નતા દેરાવતા. આ પૈગંબરની સુન્નતમાં છે, 3 વખત પૈગામ પહોંચાડી દેતા હતા. અહીંયા પૈગંબર 3 ફેરે તેઓને પૂછા કરે છે, અરસ્તુ ઔલા મિનકુમ બી અન્ફુસિકુમ. 3 વખત મુસલમાનો કહે છે બલા યા રસૂલલ્લાહ. ત્યારબાદ ઇમામ અલી અલૈહિસ્સલામનો હાથ ઉપાડી અને ઊંચો કરી, એટલો ઊંચો કર્યો કે 1,20,000નો મજમો, અમુક તારીખની અંદર 1,34,000નો મજમો, એ બધા ત્યાં ઊભા રહી અને તેઓએ જોયું કે આ કોઈ નથી સિવાય ઇમામ અલી અલૈહિસ્સલામ છે. તો તે વખતે તેઓએ પૈગંબરે કહ્યું મન કુંતુ મૌલા, અમુક હદીસ ની અંદર છે ફહાદા અલીયુન મૌલા, હદીસ ની અંદર એ પણ મળે છે મન કુંતુ મૌલા ફઅલીયુન મૌલા, જેનો જેનો મૌલા હું છું એનો મૌલા અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામુ અલૈહ. માણસોને કહેવામાં આવ્યું જઈ અને મુબારકબાદી આપો. પૈગંબરના સહાબીઓ આવ્યા. અલ્લાહુ અકબર.
Allahu Akbar. Ek avi ane paygambar ne kahe che avi ne imam ali alayhis salam ne kahe che bakhin bakhin laka yabna abi talib. And ibn kayu bakhin bakhin laka ya ali. Hum musalmano ne kaunchu agar astaghfirullah al-iyad billah Abu Talib kafir hot to e manas e vakte kem kahyu yabna Abi Talib manso janta hata ke Abu Talib musalman su mu'min che kayu bakhin bakhin laka yabna Abi Talib asbahta maulaya wa maula kulli mu'minina wal mu'minat. جو شبد انے جے کیدا انے اے وقت نہ مانو سمجھ نہ کیدو ایم نہ کیدو اصبحت مولایا ومولا کل ومولا مؤمنین والمؤمنات في هذا الزمان ایم نہ کیدو کہ آ زمانہ نہ مؤمنین نہ مؤمنات نہ تم مولا جو نہیں انے کہیو جار سدی دنیا نے اندر مؤمن نہ مؤمنات او تارے سے تیو نہ مولا علی بن ابی طالب چھ مبارکبادی آتی دیدی بھائیوں پڑھا دی امام علی علیہ السلام فقط مانسو انے مردوں نہ مولا نہ تھی تو بھائیوں نہ پڑھ مولا تھی بھائیوں نے کیا بھی دیتے یہ وقت فرنچ کلچر نہ آتو کہ بھائیوں نے ہاتھ دیا ہو کہیں وہاں تو نہ تھی فرنچ کلچر نہ آتو કે વેસ્ટર્ન કલ્ચર ના હતો પૈગંબરે હુકમ કર્યો કે ત્યાં પાણી છે એ પાણીની અંદર બાયો હાથ રાખે અને બીજી જગ્યા ઉપર ઇમામ અલી પોતાનો હાથ પાણીની અંદર રાખે અને બધા બૈઅત કરે આ બૈઅત જે છે એ બહુ જ જરૂરી છે હું જો શરૂ કરીશ અત્યારે બોલવાનું તો હું વધારે ટાઈમ લઈ લઈશ ને મને એના ઉપર અત્યારે પ્રકાશ નથી પાડવો પણ અમુક બાકી જે મજલિસો વધી છે એની અંદર ઇન્શાઅલ્લાહ એક વખતે હું આ બૈઅતના બારમાં એનું કારણ એ છે કે આપણે દરરોજ સવારના બારમાં ઇમામ પાસે બૈઅત કરે છે આનો મતલબ શું થાય છે ઇન્શાઅલ્લાહ હું તમારી સમક્ષ સમજાવીશ ખૈર ત્રણ દિવસ સુધી માણસો આવતા ગયા અને મુબારકબાદી દેતા ગયા 1,24,000 1,34,000 જે પણ ફિગર હોય પણ એટલું આપણે જાણીએ છીએ કે લાખ થી માણસો વધારે હતા અને તેઓ આવી મુબારકબાદી દેતા દેતા પછી બધા આવી લાગ્યા તો પૈગંબરે તેઓને એક સંદેશો આપ્યો સાંભળો તમો જેટલા હોય પણ આ જે જોયું છે અત્યારે આ જે કિસ્સો બન્યો અને તમે તમારી આંખેથી મુશાહેદા કર્યું જોયું તમારી આંખેથી હવે જેવો ન હતા તમે તમારા ગામમાં જાઓ તો ત્યાં જઈ બધાને ત્યાં પૈગામ પહોંચાડી દેજો અગર આ મામલો અને આ પૈગામ અગર મહત્વનો ન હોત તો પૈગંબર એમ ન કહ્યા હોત કે તમે જોઈ લીધું જોઈ લીધું બસ હવે ચાલ્યા જાઓ ને ભૂલી જાઓ નહીં એટલે સુધી કીધું કે જેટલા ન હતા તેઓને અમારો પણ સંદેશો મોકલાવી આપજો તાકે માણસોને ખબર પડે કે મારા મરણ પછી અગર કોઈ મૌલા છે તો અલી બિન અબી તાલિબ છે સવાલ ઈ થાય છે આયત જે મેં તમારી સમક્ષ પડી ઈ સૂરત માઇદાની ત્રીજી આયત છે તમે જ્યારે જાઓ ઘરે તો ઈ ત્રીજી આયતને પડજો શરૂઆત થાય છે ક્યું ગોશ ખાવું રજા છે ક્યું ગોશ ખાવું રજા નથી અને પછી એની વચમાં આવે છે અલયૌમ યઈસા અલ્લઝીના કફરૂ મિન દીનિકુમ ફલા તખશૌહુમ વખશૌની ખુદાવંદ તઆલા પૈગંબરને કહે છે આજનો દિવસ છે કે જે કુફારો છે તેઓ માયુસ થઈ ગયા છે તારા દીનથી માયુસ થઈ ગયા શા માટે માયુસ થઈ ગયા તમને ખબર છે સૂરે બકરા 109મી આયતની અંદર ખુદાવંદ તઆલા કહે છે મુસલમાનોને
કે એહલે કિતાબ વાળા છે તેઓની કોશિશ ઈ છે કે તમે ઈમાન લઈ આવ્યા બાદ કુફર થઈ જાઓ. ઈમાન લઈ આવ્યા બાદ તમે કુફર ઇસ પાછા થઈ જાઓ, એ લોકોની કોશિશ છે. તમે જે બુદ્ધ પરસ કરતા હતા એ બુદ્ધ પરસ્તી પાછળ ચાલ્યા જાઓ, એ તેઓની ઈચ્છા છે અને કોશિશ છે. જ્યાર સુધી પૈગંબર જિંદા હતા તે વખત સુધી તેઓને એ ખાતરી હતી કે અમો પૈગંબરના પૈગામને અટકાવી નહીં શકે. તમને યાદ છે અને સૂરે સાદની તફસીર તમે પડશો તો એની અંદર છે કે પૈગંબર ઇસ્લામ પાસે એ જ્યારે મક્કાની અંદર પૈગંબર તબલીગનું કામ શરૂ કર્યા, ઇસ્લામનો પૈગામ ફેલાવવાનું શરૂ કર્યા, તો એ કુરૈશના મોટેરાઓ અબુ તાલિબ પાસે આવ્યા અને કહ્યું હતું પૈગંબરને, અબુ તાલિબને કે પૈગંબરને કહી દો કે અગર માલ ખપશે તો અમે બધો માલ તેઓને આપશું, અમે તેને માલદાર બનાવી નાખશું. અગર એને સત્તા ખપે તો અમે એને અરબના રાજા બનાવી નાખશું. અગર એને ઔરત ખપે તો ખૂબસૂરત ઔરત બાયડી અમે અરબની એને આપશો. પણ એને કહી દો કે આ એક અલ્લાહ માનવાનું બંધ કરાવી નાખે. તમને યાદ છે પૈગંબરે એ વખતે કહ્યું હતું અબુ તાલિબને, એ ચાચા અબુ તાલિબ, અગર એ માણસો જમણા હાથ ઉપર સૂરજ રાખે, ડાબા હાથ ઉપર ચાંદ રાખે અને મને કહે, એટલે કે આસમાન અને જમીનની હુકુમત પણ મને આપી દે, પણ મને કે તું આ પૈગામ બંધ કરી નાખ, હું આ પૈગામ બંધ નહીં કરું જ્યાર સુધી એની તકમીલ સુધી પહોંચાડી દઉં અથવા તો એની રાહમાં હું મારી જાન આપી દઉં. પૈગંબરે તે વખતે કહ્યું હતું. આજે ગદીરનો મોકો આવ્યો અને જ્યારે ગદીરનો મોકો આવ્યો અને પૈગંબરે કહ્યું કે મારા પછી મારો જાનશીન અલી છે, કુફારની જેટલી પણ આશાઓ હતી બધી આશાઓ તૂટી ગઈ. અલયૌમા યઈસુલ લઝીન કફરુ મિન દીનિકુમ. ત્યારબાદ ખુદા કહે છે પૈગંબરને, ફલા તખશૌહુમ, તેઓથી ન ડરો, વખશૌની મારાથી ડરો. મારાથી ડરવાનો મતલબ એ છે કે આ હુકમ જે છે એ એક ઇબાદતનો હુકમ છે. અલીની વિલાયત એક ઇબાદત છે, એને કબૂલ કરો, એ તમે ડરો. કારણ કે જો દિલમાંથી અલીની વિલાયત ચાલી ગઈ તો તમારું આખું દિન ચાલ્યો ગયો. પછી તમે જેટલી નમાઝો પઢો, જેટલા રોજાઓ રાખો, જેટલી હજો કરો, જેટલા ઝકાત આપો, અલીની મોહબ્બત દિલમાં નહીં હોય તો જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકો. કુફાર બધા માયુસ થઈ ગયા. પછી આયત શું કહે છે? અલયૌમ અકમલતુ લકુમ દીનકુમ વઅતમમતુ અલૈકુમ નિઅમતી વરઝીતુ લકુમ ઇસ્લામ દીના. અલયૌમ, આજે, અલયૌમ, આજે. ખુદાયા કયો દિવસ છે? એમ નથી કે ખુદાવંદ તઆલા કે હજ પછી આ દિવસ આવે છે કે હજ પહેલા આ દિવસ આવે છે. ખુદા ફકત કહે છે અલયૌમ. એટલા માટે અમુક માણસો કહે છે કે આ આયત જે છે એ જ્યારે પૈગંબર મબઉસ થયા, મતલબ કે જ્યારે તેઓએ એલાન કરવાનું શરૂ કર્યું તે વખતે આ આયત નાઝિલ થઈ. તમે આયતને જો, આયત શું કહે છે? અલયૌમ અકમલતુ લકુમ દીનકુમ, આજે મેં દીન પૂરું કર્યું, કમ્પ્લીટ કર્યું. ઈ પહેલે દિવસે 27મી રજબના દિવસે જ્યારે પૈગંબરે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી પડ્યું અને ત્યારબાદ એલાન શરૂ કર્યું તો તે વખતે તો ઇસ્લામ ફકત શરૂ થયું હતું. અગર મારા નાના ભાઈઓને ખબર ન હોય તો હું તેઓને કહી દઉં કે નમાઝ મુસલમાનો ઉપર 15 વર્ષ પછી વાજિબ થઈ. મક્કાની અંદર 13 વર્ષ સુધી નમાઝ વાજિબ નથી થઈ. મક્કાની અંદર ફકત ઈમાન મજબૂત થતું હતું.
توحيد قيامت عدالت نبوت انا بارما پیغمبر جارے مدینہ گیا تو سن بے ہجری نی اندر حکم تھیو کہ ہوئے تمہیں نماز پڑھو تو اے تو دیوس نہ گڑے تو بیجا اتحاس واراو کہے چھے کہ اے فتح مکہ چھے فتح مکہ نی پر تاریخ چھے جلدی تا پورو کروں چھو نا فتح مکہ نی پر تاریخ چھے یعنی ایک تاریخ ای چھے کہ جارے ابراہا آویو ہتو اینا ہاتھیو لئی نے کعبہ نے توڑوا ماتے تو اللہ طرف تھی مدد آوی انے کوئی پر خرابی وگر خداوند تعالی کعبہ نے بچاوی ناکھے اے بدا ہاتھیو مری گیا مانسو مری گیا بدو تھے گئے تیارے قریش نا مگج میں اے آویو کہ آ کعبہ نو دھیان رکھوا وارو کوئی کچھے અને જે પણ કોશિશ કરશે કાબાને બગાડવા માટે તો ખુદાવંદ તઆલા એને એની સજા આપશે તેઓના મગજમાં હતું સન 8 હિજરીમાં પૈગંબર મુસલમાનો સાથે 10,000ની ફોજ ફતહે મક્કા કરે છે અને ફતહે મક્કાની અંદર એક માણસ નથી મરતો એક માણસ હા ખાલિદ બિન વલીદ મક્કાની બારે 3 માણસોને મારી નાખ્યો અને પૈગંબરે એલાન કર્યું કે હું એ જે અમલ કર્યો છે એનાથી હું કબૂલ નથી કરતો એને બરાબર નથી કર્યું વર્ના પૈગંબર 10,000 ની ફોજ સાથે દાખલ થયા તો તે વખતે અને એ આ જુમાના દિવસમાં દિવસે નમાઝે જુમા બાદ આપણે જે દુઆએ વહદા પડે છે આ એ દુઆ છે કે જ્યારે આ મક્કા વાસ આ જારે મુસલમાનો મક્કા ની અંદર દાખલ થતા હતા અને એલાકાને ફતહ મળી તો તે વખતે તેઓ પડતા ગયા લા ઇલાહા ઇલ્લલ્લાહ ઇલાહુ વાહિદા પડતા ગયા દાખલ થતા ગયા કારણ કે તેઓને એક મોટી કામયાબી મળી તો બધા કહે છે બીજા તારીખ વાસીઓ કહે છે કે આ આયત નાઝિલ થઈ જ્યારે ફતહ મક્કા તે ફતહ મક્કા સન 8 હિજરીમાં થઈ સન 8 હિજરીમાં બાદ કેટલા બીજા હુકમો આવ્યા સૌથી છેલ્લો સૂરો કુરાનમાં નાઝિલ થયો એ સૂરે માઇદા આ પાંચમો સૂરો સૌથી છેલ્લો સૂરો નાઝિલ થયો સૂરે માઇદા સૂરે માઇદા ની અંદર કેટલા હુકમો છે તો આપણે તો ન કહી શકે યૌમ અકમલતુ લકુમ દીનકુમ આજે મેં દીનને કમ્પ્લીટ કરી નાખ્યો છે તો બીજા કહે છે સૂરે બરાત જ્યારે સૂરે બરાત નાઝિલ થયું અને પૈગંબરને કહેવામાં આવ્યું તો પૈગંબર અબુબકરને મોકલ્યા જિબ્રાઇલ આવ્યા ને કહ્યું કે કા તમે પોતે જાઓ કા તો તમારા જેવા કોઈને મોકલી દો અને જ્યારે પૈગંબર ઇમામ અલીને મોકલ્યા તો ઇમામ અલી ગયા અને પૈગામ આપી દીધો અત્યાર સુધી કાફરોને રજા હતી તેઓ મક્કામાં દાખલ થતા હતા હજ કરતા હતા બધું કરતા હતા સન 9 હિજરીની અંદર ખુદાનો હુકમ આવ્યો છે 4 મહિનાની મોહલત આપે છે કાં તો તમે મુસલમાન થઈ જાઓ કાં તો મક્કાથી બહાર નીકળી જાઓ હવે આ સરજમીન પાક થઈ ગઈ છે અને આની અંદર ગેર મુસલમાન ન રહી શકે સન 9 હિજરી પછી પણ અમુક હુકમો આવ્યા તો આપણે ન કહી શકીએ કે અલ્યોમ અકમલતુ છે તો આપણે માનવું પડશે કે આ આયત એ વખતે નાઝિલ થઈ છે જ્યારે દીન કામિલ થઈ ગયું 18મી ઝિલહજ પછી અને 28મી સફર સુધી આટલા દિવસોની અંદર ત્યારબાદ કોઈ પણ બીજો હુકમ નાઝિલ નથી થયો દીન કામિલ થાય છે ઇમામ અલી અલેસલામની વિલાયત સાથે એટલા માટે મારા બુઝુર્ગો ભાઈઓ બહેનો જ્યારે હું કહું છું અને આપણે જે હદીસની અંદર સાંભળે છે એ કે તમે તમારા દીકરાઓના દિલની અંદર તમારા બચ્ચાઓના દિલની અંદર તમારા પોતાના દિલની અંદર ઇમામ અલી અલેસલામની મોહબ્બત રાખો એનો મતલબ એ થાય છે કે જે વેલ્યુઝ ઇમામ અલી અલેસલામ રાખતા હતા એ વેલ્યુઝ પર તમે અમલ કરો એને કહેવાય છે હુબ્બે અલી
ઇમામ અલી અલેસલામ ની મોટી કુરબાની સૌથી મોટી કુરબાની 25 વર્ષ સુધી શાંત 25 વર્ષ પહેલો બીજો ત્રીજો આયલો ગયો 25 વર્ષ સુધી શાંત એનો હક હાથ હાથ થી હાથ આયલો જાય છે પણ ઇમામ અલી અલેસલામ શાંત છે શા માટે ઇસ્લામ ને બચાવવા માટે કુરબાની દેવા માટે ઇમામે કહ્યું હું મારું માથું નમાવી નાખું છું ઇસ્લામ માટે આજનો દિવસ છે મારા બુઝુર્ગો ભાઈઓ બહેનો કાલનો દિવસ 18મી ઝિલહજ આ દિવસ છે બ્રધરહુડ એક ઉખુવતનો દિવસ છે આજે આપણને કહેવાય છે કે જ્યારે તમે મોમિન ભાઈને મળો ત્યારે કહ્યું અલ્હમ્દુલિલ્લાહ અલ્લધી جعلنا من المتمسكين بولاية علي بن أبي طالب والأئمة عليهم السلام هو جاريك مومن بانه مرو انا انه بغل غير تاو تي وقته انه هو آقاو خدا نو شکر چه کہ آپڑے بننے جے چھے اے ولایت امام علی انے باقی نا امام اوپر باقی چھے خدا اے آپنے نا اوپر راکھے દર્શ લેવાનું છે ભાઈ હું તો કહેતો જઈશ મારો પૈગામ પહોંચાડતો જઈશ તમે આપણે એના ઉપર વિચાર કરે આપણે ઇમામ અલી અલેસલામના માનવાવાળા છે આપણે શૈતાનના માનવાવાળા નથી અગર ઇમામ અલી અલેસલામ આપણને એ શીખાડવાની કોશિશ કરતા હોત કે જ્યારે બને ત્યારે તમે ઝઘડો કરો તો હું તમને કહી દઉં છું હું અહીંયાથી તમને કીધો દરો ઝઘડા કરો પણ ઇમામ અલી અલેસલામ આપણને શીખાડી ગયા છે કે એવા મોકાઓ આવે છે કે જે મોકા ઉપર તમને તમારું માથું નમાવવું પડે છે પણ તમારું હેતુ બહુ જ ઊંચું હોય છે બહુ જ દૂર અંદેશીથી તમે જોવ છો તાકે તમે જિંદગીની અંદર રહી શકો અને કોમની અંદર એક એકતાઈ આવી જાય અને કોમની અંદર એ સંપ આવી જાય મને અને તમને કયામતના દિવસે એ સવાલ નથી કરવામાં આવે કોઈ પણ ખુદાવંદ તાલા સવાલ નહીં કરે કે તું કેટલા ઝઘડા કરીને આવ્યો છે એના માટે તો ફટકો જ મળવાનો છે હું મારી વાત કરું છું તમારી નથી કરતો ફટકો મળવાનો છે કે તું ઝઘડા કરીને ભાઈઓ આપણે શીખે ઈદનો દિવસ ઈદે ગદીરનો દિવસ બહુ જ અહમ દિવસ છે અલી અલી ઇસ્લામની મોહબ્બત રાખે આવતીકાલે કોશિશ કરજો બની શકે તો રોજો રાખજો અને બુધવારના જે દર્શનું એલાન થયું છે ઇન્શાઅલ્લાહ હું તમને બરાબર કરીશ કે તમે આવજો હું વાત કરવાનું છું વઝુના બારામાં વઝુના મસાઈલ નહીં શીખાડું તમને જાણવું હોય કે આ જે અમલ તમે કરો છો વઝુનો કેટલો ઊંચો છે કેટલો ઊંચો છે તમે બુધવારના આવજો ઇન્શાઅલ્લાહ હું તમને સમજાવીશ અને 15 મિનિટ લઈશ વધારે નહીં 15 મિનિટ અગર પૂરું નહીં થાય તો બીજા બુધવારના પણ 15 મિનિટ કોશિશ કરજો કારણ કે આપણે વજુ કરે છે પણ હવે આપણે જ્યારે વજુ કરવા જાય તો સમજીને જાય અંતમાં એટલું તમને કહી દઉં કે એક રિક્વેસ્ટ છે અને ગુજારિશ છે કે આજના દિવસે મહેફિલ જ્યારે પતી જાય ઝિયારત પતી જાય તો તમે કોશિશ કરજો કે એકબીજાને બગલગીર થાવ એકબીજાને મુબારકબાદી આપો તમે કે અને મેં તો એક બુઝુર્ગને કીધું હતું કે આજના દિવસે બધાને એક એક યોરો આપે તો કારણ કે આ ઈદનો દિવસ છે અને તમે એક જ્યારે આપો અને ખાસ કરીને મા બાપ જે છે કાલેજના દિવસે પોતાના બચ્ચાઓને કંઈક હદિયો આપે તાકે તેઓને કહેવામાં આવે કે આ હદિયો જે છે એ ઈદે ગદીરનો હદિયો છે ઇમામ અલી અલ ઇસ્લામની વિલાયત છે બુઝુર્ગો ભાઈઓ બહેનો હાથ સાથે ભેગા કરી ખુદાવંદ તાલા પાસે દુઆ કરે ખુદાયા આ મુબારક રાતના વાસ્તા ખુદાયા તને મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તા અમારા બધાના ગુનાહોને તું માફ કરી નાખ ખુદાયા અમારી આ ઇબાદતને તારી બારગાહની અંદર કબૂલ ફરમા ખુદાયા તારી પાસે દુઆ છે કે જે જે મુમિનીન અને મુમિનાત બીમાર છે તેઓને શિફાય આજિલ અને સહત કામિલ અતા ફરમા ખુદાયા
કેટલા મુમિન ભાઈઓ માટે કોશિશ થઈ રહી છે કે તેઓને અહીંની નેશનાલિટી મળી જાય અને જે મુમિન ભાઈઓ આની કોશિશ કરી રહ્યા છે ખુદાયા તેઓને તું કામયાબી عطا ફરમાવ અને તે જે સફરમાં જઈ રહ્યા છે એ સફરની અંદર સફળતા આપજે તેઓને ખુદાયા જે જે મુમિન ભાઈઓ અને બહેનો તકલીફો અને મુશ્કેલીઓમાં છે તેઓની તકલીફો અને મુશ્કેલીઓને દૂર કરી નાખજે અને ખુદાયા તારી પાસે દુઆ છે કે તારી હુજ્જત ઇમામે જમાનાના ઝુહુરની અંદર જલ્દી ફરમાવ તેઓના અસહાબ અને અનસારની અંદર અમને શામિલ કરજે અને આ મહેફિલને તમામ કરતા ત્રણ વખત સલાવત પડશું તમે.